નખત્રાણાનો અકાદના ગામ પાયાની સુવિધાઓ ન મળતા ભેંકાર બન્યું છે। ભડલી ગામથી 7 કિલોમીટરના અંતરે આવેલ અકાદના રહેવાસીઓ માત્ર ડેમ આધારિત ખેતી ઉપજાવે છે। પાયાની સુવિધા ન મળતા 45 પરિવારો હિજરત કરી ભડલી થરાવડા અને ભુજ બાજુ વસવા લાગ્યા છે। 14મી સદીથી ગરાસમાં મળેલ ગામમાં રોડ લાઇટ પાણીની સવલતો ન મળતા રહેવાસીઓ ભૂંગાડેલા બનાવીને ખેતરમાં વસવાટ કરે છે। જૂના સ્મશાન તેમજ પડી ગયેલા મકાનોના ખંડેરો ભેંકાર ભાસી રહ્યા છે। આ ગામમાં રસ્તા પાણી લાઇટની સુવિધા મળે તો પાછું ખેતી વિકસિત થઈ શકે છે। માત્ર ચોમાસામાં જ ખેતી કરતા સમેજા અને જુનેજા પરિવારો અહીં રહે છે અને વરસાદ ન થઈ તો હિજરત કરવી પડે છે। ભડલીના પૂર્વ સરપંચ ગુલામ મકવાણા દ્વારા લાઇટ પાણી રોડ રસ્તા માટે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા સમક્ષ રજૂઆત કરાઈ છે। ઇદ્રીસ અબ્દુલ્લા સમેજાએ માં આશાપુરા ન્યૂઝને ટેલિફોનથી જણાવ્યું હતું કે રાજના રક્ષણ માટે ગામ ગરાસમાં મળ્યું હતું। ઇતિહાસ વિશે પ્રકાશ પાડતા ભુજના ઇદ્રીસ અબ્દુલ્લા સમેજાએ કહ્યું હતું કે રાજાશાહી વખતનું આ ગામ તેમના પૂર્વજ લાલ મહમદ સમેજાને રાજની રક્ષા માટે ગરાસમાં મળ્યું હતું। રાજા બક્ષિશ પણ આપતા હતા। પશુપાલન પર જીવન વ્યતીત કરતા ગ્રામજનો વારંવાર પડેલા દુષ્કાળથી હિજરત કરવા મજબૂર બન્યા હતા। આ ગામ માટે ગુલામભાઈ દ્વારા પણ અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે। ઇદ્રીસભાઈ અને અલી મહમદભાઈ સમેજા પોતાની ખેતી ધરાવે છે, છતાં અન્યત્ર સ્થળાંતર કરવું પડે છે। બાળકોના ભવિષ્ય માટે, આરોગ્ય માટે મજબૂરીથી ગામ મૂકવાની નોબત આવી રહી છે, એવું સ્થાનિક લોકો તરફથી જણાવવામાં આવ્યું હતું। ફરવા માટે પ્રખ્યાત એવી ઘણી બધી જગ્યા આવેલ છે, જેમ કે કડિયાદરો તેમજ જનભેટ તેમજ ચિત્રાભેટ એવી અનેક જોવાલાયક સ્થળ છે। જો રોડ રસ્તાનું કામ જલ્દી થઈ જાય તો એક પર્યટન સ્થળ બની શકે તેમ છે। સ્ટોરી બાય પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા। મકવાણા ગુલામ ફકીર મહમદ, હું ભડલી ગામનો રહેવાસી છું। આજ રોજ નખત્રા તાલુકાના અકાદાના ગામ, ત્યાં કુદરતી સૌંદર્ય અને એક રણિયામનું ગામ કહેવાય, એની આજે મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને મુલાકાત લીધી તો ત્યાંના લોકોને જ્યારે અમે તપાસ કરતા જાણવા મળ્યું કે આ 14મી સદીનું એક ગામ છે, રાજાશાહી વખતનું ગામ છે, જે તે સમયે અહીં 40-50 લોકોનો મકાનોનો વસવાટ થતો હતો, પરંતુ અહીં લાઇટ પાણી આરોગ્ય કે રોડ રસ્તા કોઈ સુવિધા ન મળતા અહીંના લોકો આજુબાજુના ગામડાઓમાં સ્થળાંતર કરી ગયા છે। તો હાલ જો આ ગામને આને જો વિકાસનો વેગ મેળવતા હોઈએ તો આ ગામમાં રોડ લાઇટ પાણી અને જે સુવિધાઓ મળી જાય તો હું ચોક્કસ કહું છું કે આ કાદાના ગામ એક પર્યટન ધામ, એક જોરદાર ગામ થઈ જાય અને એક અહીંયા ગામનું વસવાટ થઈ જાય। અને હાલ એ લોકોને મેં તપાસ કરતાં જાણવા મળ્યું કે એ લોકો હાલ વરસાદના ચોમાસાની સિઝનમાં વરસાદ પડતા જ એના ઉપર નિર્ભર કરે છે, કારણ કે 5-7 વર્ષ પહેલાં જે કાયલા સિંચાઈ યોજના હેઠળ એક ડેમ બનાવવામાં આવ્યું છે, એ ડેમ ઉપરથી ખેતીનો નિર્ભર કરે છે। જો વરસાદ પડે તો આકાદાના ગામમાં આપણને લોકો પણ જોવા મળે કે માલ જોવા મળે, જો વરસાદ ન પડતા આ લોકો અહીંયાથી પાછા ત્યાં હાલે જાય અને આદરૂપે એવું વિસ્તાર થઈ જાય છે। તો આ લોકોને જો રોડ રસ્તા પાણીને આરોગ્યની સુવિધા મળે તો હું ચોક્કસ કહું કે આ ગામમાં ચોક્કસ વસવાટ થાય। અને હાલ પણ અહીં લોકો ભૂંગા અને નાના નાના મકાનો બનાવીને રહે છે, 15-20 ઘર રહે છે, જે તે સમયે આ સમેજા વાંટ કહેવાય અને જુણેજા વાંટ કહેવાય છે, એના જૂના કબ્રસ્તાનો પણ જોવા મળ્યા છે। છારા પીરવાળો ડેમ કહેવાય છે, જે કાયલા સિંચાઈ યોજના હેઠળ ડેમ બનેલો છે, એ ડેમથી આ લોકો ખેતીનું નિર્ભર કરે છે અને અહીં નહીં જ્યારે અહીં ખેતી કરે છે ત્યારે પણ અહીંના લોકો, અહીં છોકરાઓ બાળકો જે ગામમાં ભડલી થરાવડા આજુબાજુ વિસ્તારમાં જે ગામોડામાં રહે છે ત્યાંની શાળાઓમાં જાય છે, જેથી આ ગામને આ સુવિધા રોડ રસ્તાની અને પાણી લાઇટની મળી જાય તો હું ચોક્કસ કહું છું કે આ લોકોને સ્થળાંતર કરવાની જરૂર ન પડે। તો બસ એ જ આજે અમે મુલાકાત લીધી અને આટલું બધું અમને જાણવા મળ્યું છે।